સુરતમાં 5 વર્ષની બાળકીના હત્યા કેસમાં આવ્યો મોટો વળાંક. સુરતના વેડા રોડની ઘટનામાં 5 વર્ષની બાળકીની હત્યા અને તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવી હોવાની જે માહિતી સામે આવી હતી તેમાં હવે મોટો વળાંક આવ્યો છે. આ મામલે સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બાળકીની માતાએ બાળકીના મોત મામલે કરાયેલી પ્રાથમિક તપાસમાં આ કેસ માટે માતા જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે આ કેસની તપાસ દરમિયાન કરેલા પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે. બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવી હોવાની અને તેની હત્યા કરાઈ હોવાની ચર્ચા હતી. તેના કારણે કેસમાં અલગ જ વળાંક આવ્યો છે. તેના કરતાં કેસમાં અલગ જ વળાંક આવ્યો છે. આ કેસમાં માતા જ હત્યારી હોવાનું ખુલ્યું છે. ચોક બજાર પોલીસે કરેલી તપાસમાં ટ્વીટ આવ્યો છે. બાળકીની માતા દ્વારા તેને પછાડવામાં આવી હોવાનું ખુલ્યું છે. બાળકીના મૃતદેહની તપાસ કરવામાં આવી જેમાં તેના ઉપર દુષ્કર્મ ન થયું હોવાનું ખુલ્યું છે. માતાએ જ દિવ્યાંગ બાળકીની કંટાળીને તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. બાળકીના ગુપ્તાંગમાં ઇન્ફેક્શન હતું. માતાએ જ બાળકીને પછાડતા તેની પાંસરી તૂટી ગઈ હતી. બાળકીને તેની માતા કંટાળી જતા વારંવાર માર મારતી હતી, પરંતુ ગુરુવારે તેને બાળકીને માર મારતા ગંભીર ઇજાઓ થઈ હતી જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. ચોક બજાર પોલીસે દિવ્યાંગ બાળકીના હત્યા કેસમાં માતાને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમમાં થયેલી તપાસમાં બહાર આવ્યું છે કે બાળકીને માર મારવાથી ઇજા થઈ હતી. મૃતક બાળકીની માતાએ જ ગુસ્સાના કારણે અવારનવાર માર મારતી હતી અને ગુરુવારના રોજ વધારે માર મારતા જેના કારણે બાળકીનું મૃત્યુ થયું હતું. અભિષેક પાનવાલાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, સુરત.